नमस्कार मित्रों। तो मित्रों, आज आप धोरण 10 गणित चैप्टर नंबर 12 वर्तुड़ संबंधित क्षेत्रफल अंदर स्वाध्याय 12.2 दाखला नंबर 4 की बात करवाना छे। तो मित्रों, अपने आगळना लेक्चर नी अंदर स्वाध्याय 12.2 दाखला नंबर 1, 2 अने 3 की बात करी थी। तो आज अपनी पास अँ 12.2 एक्जाम्पल नंबर 4 है, एनी आपणे रकम समझिए। 10 सेमी त्रिज्यावाड़ा वर्तुळनी जीवा केन्द्र आगळ काटखूणो आंतरे छे, तेने अनुरूप लघुवृत्तखंड अने लघुवृत्तांशनो क्षेत्रफळ शोधो। हवे आपणने अहीं खूणो आपी दीधो, केन्द्र आगळनो खूणो काटखूणो, एटले अहीं केन्द्र आगळ काटखूणो एटले 90° खूणो बने छे। त्रिज्यानी लंबाई आपी छे 10 सेमी। तो अहीं आपणे आकृति दोरी छे, एनी अंदर अहीं केन्द्र आगळ अहीं काटखूणो बने छे 90°। त्यार पछी आ बने त्रिज्या छे 10 सेमीनी छे। तो लघुवृत्तखंड लघुवृत्तांशनो क्षेत्रफळ शोधो। लघुवृत्तखंड तो तमने ख्याल छे, लघुवृत्तखंडनो सूत्र याद करो, लघुवृत्तांशनो क्षेत्रफळ माइनस त्रिकोणनो क्षेत्रफळ। फरीथी बोलू छू, लघुवृत्तखंडनो क्षेत्रफळ, लघुवृत्तखंडनो क्षेत्रफळ बराबर लघुवृत्तांशनो क्षेत्रफळ माइनस त्रिकोणनो क्षेत्रफळ। त्यार पछी आपणे आપ્યું છે गुरुवृत्तांश। तो गुरुवृत्तांशना माटे तमने ख्याल छे, आ लघुवृत्तांश छे एटलो भाग बात करी नाखो, वर्तुळमांथी लघुवृत्तांश काढी नाखो एटले गुरुवृत्तांश वधे। तो गुरुवृत्तांशनो क्षेत्रफळ पूछ्युं होय त्यारे तमारे लघुवृत्तांशना क्षेत्रफळ ई बात करवानो, केमांथी वर्तुळना क्षेत्रफळमांथी। तो फरी पाछो बे वक सूत्रने बोली जाओ, लघुवृत्तखंड एटले लघुवृत्तांशनो क्षेत्रफळ माइनस त्रिकोण एटले केटलो भाग आ देखाय छे ए, અને ગુરુવૃત્તાંશ એટલે આ ઉપરનો આ જે ભાગ છે। તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળમાં શું કરવાનું, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। તો અહીં આપણે કેટલી વસ્તુની જરૂર પડશે, તો કે તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ, ત્યાર પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે, ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડશે। એ બધું મળી જાય પછી એના સૂત્રમાં કિંમત મૂકીને બાદબાકી કરી નાખો, દાખલો થઈ જાય। તો આપણે એક એક મુદ્દા લેતા જઈએ। तो पहला वेला आपणे अहीं त्रिज्या आपी छे, लखीए त्रिज्या स्मोल आर बराबर 10 सेमी, केन्द्र आगळनो खूणो आपणे डायरेक्ट लखीने के थीटा 90°। आपणे विगत आपी छे, तो सौ प्रथम आपणे पहेला लघुवृत्तांशनो क्षेत्रफळ मेळवीए। जो अहीं वृत्तखंड छे, याद रखजो आपणे जे लखीए छे ने ई लघु वृत्तांश नो क्षेत्रफळ, टूक में लखीए क्षे, जेनु सूत्र ख्याल छे थीटाना छेद में 360 गुणा पायर स्क्वेर। थीटा अपनी पास तैयार छे 90°, 90°, 360 पाई नी जगह હવે 3.14 લેવાના કીધા છે, એટલે હું આમ લખી નાખું 3.14 છે, એટલે પોઈન્ટ કાઢી લે, 314ના છેદમાં 100 થાય, તો આપણે પાઈ લખશું 314ના છેદમાં 100, કારણ કે પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટ કાઢવું તો 100 આવે છેદમાં। આર છે આરનો વર્ગ, આર એટલે ત્રિજ્યા 10 × 10, તો આની અંદર આપણે ફક્ત છેદ ઉડાડવાના છે, તો ઉડાડીએ છેદ, તો કે અહીંયા 100 એટલે 10 × 10 એટલે 100, એમાંથી આ 10 10 કેન્સલ થયા, ત્યાર પછી આ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ થાય, અહીંયા 9 4 36 એટલે 9 9 કેન્સલ થાય, ત્યાર પછી 157 × 2 157 × 2 અને અહીંયા 4 એટલે 2 × 2, એમાંથી 2 2 કેન્સલ થાય। હવે આપણી પાસે જે વધ્યું છે એ લખીએ, તો કે 157 અંશમાં વધ્યા છે અને છેદમાં વધ્યા છે 2, તો 157 ભાગ્યા 2 કરીએ તો એનો જવાબ આવશે 78.5 સેમી સ્ક્વેર,
बराबर है, 7 × 2 = 14 એટલે 1 × 17, 8 × 2 = 16, પછી 1 વર્ગ છે એટલે પોઈન્ટ થાય 5 × 2 = 10. તો આનો ભાગાકાર કરો એટલે આપણને મળી ગયા 78.5 સેમી સ્ક્વેર. આ કોણ મળ્યું? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું 78.5 સેમી સ્ક્વેર. હવે અહીંયા તમને જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણ, તો કે હવે તમને ખ્યાલ પડી ગયો છે એ ઓ બી કાટકોણ ત્રિકોણ છે. શા માટે? કારણ કે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બને છે? 90નો કાટખૂણો બને છે. કાટખૂણો બનતો હોય તો તમને બધાને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણ કહેવાય. અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું બહુ સહેલું છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુ 1/2. હવે કાટખૂણો બનાવતી બાજુ તમને બધાને ખ્યાલ છે, એક આ બાજુ અને એક આ બાજુ કાટખૂણો બને, આ ઓએ અને ઓબીથી કાટખૂણો બને. તો ગુણ્યા ઓએ ગુણ્યા ઓબી 1/2 10 × 10. ઓએ તો ત્રિજ્યા છે, ઓબી પણ ત્રિજ્યા છે, એ આપણે લખ્યું જ છે 10 સેમી. અહીંયા લખી નાખીએ ઓએ બરાબર ઓબી એટલે તમને ખ્યાલ પડે 5 × 2 = 10. તો છેદ ઉડશે 5 × 2 = 10, બે ઉડાડ નાખ્યા 10 × 5 = 50. 50 સેમી સ્ક્વેર. આ કોણ મળ્યું? 50 સેમી સ્ક્વેર. ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી આપણે એક વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાયર સ્ક્વેર. પાયર એટલે મિત્રો ખ્યાલ છે તમને બધાને કે 314 × 100 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 314 × 100 આર વર્ગ એટલે ત્રિજ્યા છે આપણી પાસે 10 × 10. તો તમને બધાને ખ્યાલ છે 10 × 10 = 100 થાય એટલે આ 100 અને આ 10 × 10 કેન્સલ થાય. તો આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું 314 સેમી સ્ક્વેર. આ કોનું ક્ષેત્રફળ મળ્યું? વર્તુળનું. હવે 3 એ 3 ઉપર નજર કરી લઈએ. અહીંયા 78.5 સેમી સ્ક્વેર કોનું ક્ષેત્રફળ છે? તો કે લઘુ વૃતાંશનું. 50 સેમી સ્ક્વેર કોનું ક્ષેત્રફળ છે? કાટકોણ ત્રિકોણ એવો બીનું ક્ષેત્રફળ. અને 314 સેમી સ્ક્વેર કોનું ક્ષેત્રફળ છે? વર્તુળનું. હવે આપણો ખ્યાલ શરૂ થાય છે લઘુવૃત્તખંડ. તો લઘુવૃત્તખંડનું સૂત્ર લખીએ. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ અથવા લઘુવૃત્તખંડ, તમને મેં અગાઉ કીધું હતું લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એ ઓ બીનું ક્ષેત્રફળ. બરાબર છે, આપણે અગાઉ સૂત્રનો એક લેક્ચર બનાવેલું છે એમાં આપણે આ બધી વાત કરી હતી. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 78.5 માઇનસ 78.5 લઘુવૃતાંશનું માઇનસ ત્રિકોણનું 50. 78.5માંથી 50 બાદ કરો તો તમને ખ્યાલ જ છે પોઈન્ટ પછીના 5 એમનું 8 અને 2 28.5 સેમી સ્ક્વેર આપણે એકમ લખવાનો છે. અહીંયા આ કોણ મળ્યું? લઘુવૃત્તખંડ. અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર. હજી આગળ કીધું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો એ લખીએ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ ટૂંકમાં લખીએ. તો એ તમને ખ્યાલ છે આખે આખું વર્તુળ છે, આખે આખું વર્તુળ એમાંથી આટલો ભાગ કાઢી નાખો આ બ્લેક કલર નીચેનો એટલે આ જે ઉપરનો એરિયા દેખાય છે
એને ગુરુ વૃતાંશ કહેવાય. તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કયો ભાગ? લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ તો આપણી પાસે ઉપર છે જ 314 માઇનસ લઘુ વૃતાંશ 78.5. ત્રણસો ચૌદમાંથી 78.5 બાદ કરવાના છે, બરાબર છે? 314માંથી 78.5 બાદ કરવાના છે તો આપણી પાસે કેટલા વધશે? તો કે 235.5 સેમી સ્ક્વેર. આ તમને મળ્યું છે એ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું છે. અહીં આપણે બાદ બાકી જોઈ લઈએ. 314 પછી પોઈન્ટ નથી એટલે ઝીરો કરીને આ રીતનો પોઈન્ટ લખી નાખીએ. 78.5 અહીંયા 10 માંથી 5 છે એટલે 5, પછી પોઈન્ટના પોઈન્ટ અહીંયા આપણી પાસે 3 વધશે, ફરી પાછા અહીં 10 લેશું એટલે 13, 13માંથી 8 છે એટલે 5, અહીંયા શૂન્ય થશે, ફરી પાછા અહીં 10 લેશું, 10માંથી 7 છે એટલે 3, અહીંયા 2, તો 235.5 સેમી સ્ક્વેર. 235.5 સેમી સ્ક્વેર આ મળશે તમને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો દાખલો એકદમ સહેલો છે, ફક્ત સૂત્રની માયાજાળ છે. તો અહીંયા આપણે ફરીથી એક વખત સમજ મેળવી લઈએ. કેન્દ્ર આગળ કાટખૂણો બને થીટા બરાબર 90 થાય અને ત્રિજ્યા આપી છે આર બરાબર 10 સેમી, ઓએ અને ઓબી ત્રિજ્યા છે. અહીંયા 3.14 લેવાના કીધા છે એટલે 314ના છેદમાં આપણે 100 લખી નાખ્યા. હવે તમને પ્રશ્ન સમજવાનો છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃતાંશ. લઘુ વૃત્તખંડનું સૂત્ર યાદ કરવાનું, તો કે લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ, અને ગુરુ વૃતાંશમાં તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું, એટલે લઘુ વૃતાંશનું પહેલાં તમારે મેળવવાનું, ત્યાર પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું, ત્યાર પછી વર્તુળની, પછી બાદબાકી કરવાની. તો આપણે એવું જ કર્યું, પહેલાં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું, એમાં થીટા પાય અને આરની કિંમત મૂકી લે, 78.5 મેળ્યા. તે કાટકોણ ત્રિકોણ મેળવું, એક દ્વિતીયાંશ કાટખૂણો બનાવતી બાજુ, એક દ્વિતીયાંશ ઓએ ગુણ્યા ઓબી એટલે 1 ગુણ્યા 10 ગુણ્યા 10, 100/2 એટલે 50 સેમી સ્ક્વેર. વર્તુળનું તો હાવ હેલવું છે, 314ના છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10 ઉડાડ્યા એટલે 314. લઘુ વૃત્તખંડનું ગુજરાતીમાં સૂત્ર લખ્યું, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું, 78.5 - 50 એટલે 28.5. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું, 314 - 78.5 એટલે 235.5 સેમી સ્ક્વેર મળ્યા. તો આ હતો આપણો દાખલા નંબર 4.